नमस्कार विद्यार्थी मित्रों, अर्थशास्त्र धोरण 12 चैप्टर 1 अर्थशास्त्र मां आले। विद्यार्थी मित्रों, गया लेक्चर सुधी में आपणे कुल बे आलेखना प्रकारों नी बात करी। हवे एनो बीजो प्रकार, पहला प्रकार तो सादो स्तंभ आलेख, जेमा बे प्रकार हता, सादो स्तंभ आलेख अने पांच पांसेनो आलेख। हवे बात करवानी छे आपणे नंबर 2 सामयिक श्रेणीनो आलेख, जेने समय आधारित रेखा आकृति कहे छे। विद्यार्थी मित्रों, घणी वखत आ रीतनो आलेख पण तमने बोर्डना प्रश्नपत्रमां पूछाई शके छे, तो आपणे तेनो पण परिचय मेळवो। सामान्य रीते रेखा आकृति ए बे चल वच्चेना संबंधनी रेखा अने तेनो ढाळ दर्शावे। જેમ 11મા ધોરણમાં આપણે માંગ રેખાનો ઢાળ અને પુરવઠા રેખાનો ઢાળ આપણે જોયો હતો, એવી રીતે અહીંયા રેખા આકૃતિ એ બે ચલ વચ્ચેનો ઢાળ દર્શાવે છે। અહીં આપણે બે ચલ આપેલા છે અને તેનો અલગ અલગ રીતે ઢાળ આપેલો છે, પહેલા વધે છે પછી એ ઘટે છે, તો અહીંયા એ ઢાળ દર્શાવે છે। આ પ્રકારની આકૃતિમાં સ્વતંત્ર ચલ x ધરી, એટલે કે આ જે આડી ધરી છે x, એના પર સમયગાળો દર્શાવવામાં આવે અને પરતંત્ર ચલ y ધરી દર્શાવાય છે। y ધરી પર આપણે વસ્તી વૃદ્ધિનો દર દર્શાવીશું, એટલે કે ચલ રાશિ દર્શાવીશું। સમયના સંદર્ભમાં કોઈ એક ચલ સ્વયં સ્પષ્ટ વલણો દર્શાવતી આકૃતિ અર્થશાસ્ત્રમાં વારંવાર વપરાય છે। ફરી એકવાર, સમયના સંદર્ભમાં કોઈ એક ચલ સ્વયં સ્પષ્ટ વલણ દર્શાવતી આકૃતિ અર્થશાસ્ત્રમાં વારંવાર વપરાય છે। એટલે વિદ્યાર્થી મિત્રો, જ્યારે સમય આધારિત માહિતી આપવામાં આવી હોય અને સમય બધા જ સમયનો સમયગાળો ડિફરન્સ વચ્ચેનો ગાળો એક સરખો હોય ત્યારે આપણે આ આકૃતિ બનાવી શકીએ છીએ। આમાં બીજી કોઈ વિગત જાણવાની નથી, માત્ર આપણે આલેખ સમજવાનો છે અને આલેખને આપણે દોરતા પણ શીખવાનો છે, અને એટલા માટે જ અહીં આપણને ઉદાહરણ આપેલું છે। આ જે આલેખ છે, સામયિક શ્રેણીનો આલેખ, એ ક્યારે અને કેવા સંજોગોમાં બનાવવો પડે, તો જ્યારે વિવિધ વર્ષોમાં વસ્તીની સંખ્યા આપેલી હોય, અથવા તો વિવિધ વર્ષોમાં ફુગાવાનો દર આપેલો હોય, અથવા તો વિવિધ વર્ષોમાં સાક્ષરતાનો દર આપેલો હોય, ત્યારે આવો સામયિક શ્રેણીનો આલેખ વિદ્યાર્થી મિત્રો બનાવવામાં આવે છે। આપણે હવે ઉદાહરણ તરફ જઈએ તો અહીં તમને 1951 થી ભારતમાં વસ્તી વૃદ્ધિની ટકાવારી આપેલી છે। આપણે બધા જાણીએ છીએ ભારતની વસ્તી ગણતરી દર 10 વર્ષે થાય છે, એટલે અહીં જે આપણને વસ્તી ગણતરી આપેલી હશે એ દસકામાં આપેલી હશે, એટલે કે 10-10 વર્ષના સમયગાળા પર એ વસ્તી ગણતરી થઈ છે, ત્યારે કુલ વૃદ્ધિ દર એ 10 વર્ષનો કેટલો થયો છે તેની આંકડાકીય માહિતી આપણી પાસે છે। તેના પરથી આપણે સમય શ્રેણીનો આલેખ, એટલે સમય આધારિત આલેખ બનાવીશું। અહીંયા આપણે કોષ્ટકમાં સમયગાળામાં માહિતી આપી છે, તો 1951 થી 61, 61 થી 71, 71 થી 81, 81 થી 91, 91 થી 2001, 2001 થી 2011। હવે વિદ્યાર્થી મિત્રો, અહીં જે દાયકા માટેનો વસ્તી વૃદ્ધિ દર આપેલો છે એ 10 વર્ષમાં થયેલો કુલ વસ્તી વૃદ્ધિનો દર આપેલો છે, એટલે આંકડો મોટો છે, વાર્ષિક નથી, એ દાયકાનો એટલે કે 10 વર્ષનો એ વૃદ્ધિ દર છે। તો આપણે એ વૃદ્ધિ દર જુદો જુદો જે આપેલો છે એના આધારે આપણે આલેખ બનાવી, તો આલેખ બનાવતી વખતે સૌથી પહેલું આપણે શું ધ્યાનમાં લેવાનું, સ્કેલમાં પેલા આડી ધરી ઓ એક્સ અને ઊભી ધરી ઓ વાય બનાવી દેવાની, અને પછી સીધું સ્કેલ માપ લેવાનું। સ્કેલ માપ શેના આધારે લેવાનું છે, તો આંકડાકીય માહિતી સૌથી નાનામાં નાની કઈ છે, તો 17.64, અને મોટામાં મોટી કઈ છે, તો 21.64, આના આધારે આપણે આલેખ બનાવવાનો છે। તો સોરી, મોટા મોટી માહિતી છે આપણી પાસે 24.8 અને નાના નાની છે 17.64, તો એની વચ્ચે રહીને આપણે આંકડાકીય માહિતી એવી રીતે આપણું સ્કેલ માપ લેવાનું છે જેથી આપણી આલેખ પોથીમાં એ આલેખ અતિશય મોટો કે અતિશય નાનો ન રહે। તો અહીં મેં મારી આ જગ્યા પ્રમાણે ઓ વાય ધરી પર 1 સેન્ટીમીટર બરાબર 5 એકમ લીધું છે,
जीरो थी पांच, पांच थी दस, दस थी पंदर, पंदर थी वीस, वीस थी पच्चीस। अने ओ एक्स घड़ी पर आपने समयगाळो एटले के वर्ष आपेला छे। हवे आ स्केल मां पहला लखी देवानुं छे। खास ध्यान राखजो, घणा विद्यार्थीओ आकृति तो दोरी नाखे अने विश्लेषण पण करी नाखे पण आ स्केल मां भूली जाय, जेना कारणे तेने एक मार्क्स गुमावो पड़े छे, जे सरळताथी मळी शकतो होय छे। તેમ છતાં ઘણીવાર આવી નાની સરખી ભૂલોને કારણે એ માર્ક્સ કપાઈ શકે। એટલે વિદ્યાર્થી મિત્રો, આડી ધરી અને ઊભી ધરી આ બે ધરી બને એટલે સીધું પહેલું શું લખવાનું સ્કેલમાં। હવે સ્કેલમાં લખાઈ જાય પછી આપણે અહીંયા દોરવાનું તો બહુ નથી, માત્ર એના બિંદુ બનાવવાના છે કે જ્યાં એ આપણો અંક આવતો હોય ત્યાં આપણે એનું બિંદુ બનાવવાનું છે। ધારો કે 50-51 માં આપણો વાર્ષિક 10 वर्ष નો વૃદ્ધિ દર કેટલા ટકા છે? 23.64। તો 20 અને અહીંયા 22.5 એની વચ્ચે 21.64 અહીંયા છે, એમ 24.80 અહીંયા છે, એમ 24.66 અહીંયા છે, એમ 81 માં 23.87 અહીંયા છે, 91-2001 માં 21.54 અહીંયા છે, 2001-2011 માં 17.64 અહીંયા છે। એમ બિંદુ કરી દીધા પછી દરેક બિંદુને જોડી દેવાનું છે। આ જોડી દીધા પછી આપણો આકૃતિ બનાવવાનું કામ અહીંયા પૂરું થાય। હવે એ આકૃતિ બનાવ્યા પછી વિદ્યાર્થી મિત્રો, આપણે એનું વિશ્લેષણ ખૂબ જ સારી રીતે અને સરળતાથી થાય કે જેના 2.5 ગુણ આપણને મળે છે। આ આકૃતિ બની જાય એટલે આપણને આમાંથી 2.5 ગુણ મળે છે, પરંતુ એ 5 ગુણનો પ્રશ્ન છે એટલે તેના માટે વિશ્લેષણ પણ થવું જરૂરી છે। વિશ્લેષણ પણ એટલું જ સરળ અને સહેલું છે, આપણી પાસે આ કોષ્ટક છે એના આધારે એ વિશ્લેષણ કરવાનું છે। સૌથી પહેલું આપણી પાસે શું છે તો ધરી, તો પહેલા ધરી પરિચય આપવાનો। ઓ એક્સ ધરી પર શું આપેલું છે? સમયગાળો કે વર્ષ। અને ઓ વાય ધરી પર શું આપેલું છે? વસ્તી નો 10 વર્ષ નો વસ્તી વૃદ્ધિ દર। તો લખવાનું આલેખમાં ઓ એક્સ ધરી પર સમયગાળો અને ઓ વાય ધરી પર વસ્તી નો 10 વર્ષ નો વૃદ્ધિ દર દર્શાવેલો છે। હવે આપણે આ રીતે પણ જે આપણે વસ્તી વૃદ્ધિનો દર આપેલો છે એને ઊભી રીતે આપણે એનું વિશ્લેષણ કરીએ તો સૌથી પહેલું ભારતમાં 1961 હવે અહીંયા સૌથી પહેલા આપણે ધ્યાનમાં લેવાનું વિશ્લેષણ કરવું હોય તો ક્યાંથી શરૂ કરવું, પ્રશ્ન મોટો ત્યાં થાય। તો સૌથી નાનો આંકડો જોવા, આ નાનો આંકડો આ સૌથી મોટો આંકડો, તો લખવાનું ભારતમાં પહેલા સૌથી વધારે અને સૌથી ઓછો આ બે મુદ્દા બની ગયા। તો લખવાનું ભારતમાં 1961-71 ના દાયકા દસકાનો વૃદ્ધિ દર સૌથી વધુ હતો। સૌથી વધુ કેટલો હતો? 24.8 આ એક મુદ્દો બની ગયો। બીજો સૌથી ઓછો, જ્યારે સૌથી ઓછો વૃદ્ધિ દર 2001-11 ના દાયકામાં 17.64% હતો। હવે અહીંયા નજર કરીએ ને તો તમને સીધી રીતે સિક્વલમાં જાવ ને તો 21.64 પછી 24.8 એનો અર્થ અહીંયા ઘટ્યો, સોરી વધે છે, અહીંયા શું થાય છે આ બેમાં વધારો થાય છે, પરંતુ 24.8 પછી એ 24.66 થાય છે એટલે ઘટે છે, અહીંથી સતત એ ઘટે છે। અહીંયાથી એક જ વર્ષમાં બે દાયકામાં એ વધારો ઘટાડો સોરી વધારો જોવા મળે છે, બાકીના દરેક દાયકામાં શું થાય છે? ઘટે છે। તો એના પછી એક મુદ્દો બનાવી દેવાય, ભારતમાં 1951-71 સુધી વસ્તી વૃદ્ધિનો દર વધતો હતો, જ્યારે 71 એટલે 71-2011 સુધી તેમાં સતત શું જોવા મળ્યો છે? ઘટાડો જોવા મળ્યો છે। આ પણ આ રીતે મુદ્દો બની શકે અને આ ઉપરાંત આપણે એ પણ બાબત જણાવી શકીએ કે આપણને ખ્યાલ છે 2001-2011 દરમિયાન ભારતમાં વસ્તી વૃદ્ધિનો દર ઊંચો, વસ્તીનો આંકડો બહુ ઊંચો રહ્યો હતો। 2011 માં ભારતની વસ્તીની વાત કરીએ તો 121.07 કરોડ જેટલી વસ્તી હતી। ભારતમાં 2001-2011 ના દાયકા દરમિયાન ભારતની વસ્તી વધવા છતાં તે દશકાનો વૃદ્ધિ દર કેવો રહ્યો હતો? નીચો રહેવા પામ્યો હતો। વિદ્યાર્થી મિત્રો, આ રીતે ચાર પાંચ મુદ્દાઓ બનાવીને, વધી પાંચ છ મુદ્દાઓ બનાવીને તમારે વિશ્લેષણ કરવાનું છે અને તે તમે આ કોષ્ટકને આધારે વિશ્લેષણ સરળતાથી કરી શકો છો। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આ ત્રીજો આલેખ છે, ત્રણ આલેખ, પહેલો સાદો સ્તંભ આલેખ,
બીજો પાસ પાસેનો આલેખ અને ત્રીજો આ સામયિક શ્રેણીનો આલેખ આ ત્રણ આલેખને આધારે તમને આલેખ પોથીમાં આલેખ બનાવશો તો તમને વધારે સરળતાથી સમજાશે અને તમે કેવી રીતે બોર્ડના પ્રશ્નપત્રમાં પણ આલેખ બનાવો તેનો ખ્યાલ પ્રાપ્ત થશે હવે જે ચોથા નંબરનો આલેખ છે એ છે વૃતાંશ આલેખ અને વિભાજિત સ્તંભ આલેખ આ બે પ્રકારના આલેખને આપણે હવે ભણીશું વિભાજિત સ્તંભ આકૃતિ આપણે એને એક જ સ્તંભમાં આ વાય અને ઓએક્સ ધરી પર એને દર્શાવવામાં આવે પણ વૃતાંશ આલેખમાં કોઈ ધરી આવતી નથી આવતા વિડિયો લેક્ચરમાં આપણે એનો અભ્યાસ કરીશું।